જય શ્રી કૃષ્ણ. જો તમને અમારી ચેનલ ગમે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આજે આપણે અપરા એકાદશીના મહત્વને જાણીશું. એક દિવસ યુધિષ્ઠિર મહારાજે ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, આ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેનું વ્રત શું, તેનું મહાત્મય શું, મને વિસ્તારપૂર્વક જણાવો. ભગવાન બોલ્યા છે, હે રાજન, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશી આવે છે. અપરાનો અર્થ થાય અપાર સુખ આપનારી, અને આ એકાદશી પાપોને બાળનારી છે. આ એકાદશી પાપરૂપી વૃક્ષને બાળવા માટે કુહાડી સમાન છે, પાપરૂપી બળતણને બાળવા માટે અગ્નિ સમાન છે, પાપરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે. જે વ્યક્તિ પોતાના સમગ્ર જીવન દરમિયાન આ અપરા એકાદશીનું વ્રત કરે છે તેને મારું ધામ વૈકુંઠ પ્રાપ્ત થાય છે. યદ ગતવાન નિવર્તંતે તદ્ધામમ પરમમ મમ. ત્યારબાદ ભગવાને આ અપરા એકાદશીના મહાત્મયની કથા સંભળાવી. પૃથ્વી પર એક સમયે મહિધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સત્યનિષ્ઠ અને ધર્મજ્ઞ હતો. ત્યારે તેનો નાનો ભાઈ વ્રજધ્વજ પાપી, ક્રૂર અને કુટિલ હતો. એક સમયે આ વ્રજધ્વજે રાત્રિના સમયે પોતાના મોટા ભાઈ એવા મહિધ્વજને રાત્રિના સમયે મારી નાખ્યો અને તેના શબને લઈ, તેના મરદાને લઈ જંગલમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. સમય જતા આ મહિધ્વજ જે મૃત્યુ પામ્યો હતો તે પ્રેત થયો અને જંગલમાં એ પીપળાના વૃક્ષ પર રહેવા લાગ્યો. જંગલમાં રાત્રિના સમયે જે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતા તો આ મહિધ્વજ નામનો રાજા તેને નુકસાન કરતો, તેને ડરાવતો. એકવાર ત્યાં ધૌમ્ય નામના ઋષિ ત્યાંથી પસાર થયા. રાજા ઋષિને ડરાવવા લાગ્યો. ધૌમ્ય ઋષિએ પોતાના કમંડળમાં રહેલા જળને આ પ્રેત પર છાંટ્યું એટલે પ્રેત થયેલો આ મહિધ્વજ રાજા હાથ જોડીને ઊભો રહ્યો અને ઋષિને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ઋષિ, મને આ પ્રેતયોનીમાંથી મુક્તિ આપો. અને ત્યારે ધૌમ્ય નામના ઋષિએ પોતે કરેલા આ અપરા એકાદશીનું જે વ્રત હતું, તેનું જે પુણ્ય હતું, તેમણે આ મહિધ્વજ રાજા જે પ્રેત થયો હતો તેને અર્પણ કર્યું. તે જ સમયે રાજા પ્રેતયોનીમાંથી છૂટી અને ભગવાનના પરમધામ એવા વૈકુંઠમાં ગયો. હવે આ અપરા એકાદશીનું વ્રત ક્યારે આવે છે? 6 જૂન 2021 અને રવિવારના દિવસે અપરા એકાદશી છે. આ દિવસે આપણે શું કરવું? વહેલું સવારે નાહી ધોઈને બાજોટ પર 7 ધાનનો એક મંડપ તૈયાર કરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિને પધરાવી, ત્યારબાદ એક ઘીનો દીવો કરવો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુનો જે મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રની 11 માળા કરવી. ત્યારબાદ માતા લક્ષ્મીનું પીળા રંગના જે વસ્ત્ર હોય તેના પર માતાજીનું સ્થાપન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી. ખાસ કરીને અપરા એકાદશીની જે આ પૂજા છે એ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો અતિ ઉત્તમ છે, પણ આ કોરોના કાળમાં ઘરે જાતે જ પૂજા કરવી, શક્ય હોય તો નિરાહાર કરવી, અને જો શક્ય ન હોય તો આ એકાદશી તમે ફરાળ દ્વારા પણ કરી શકો છો. આ એકાદશીમાં સાંજના સમયે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ત્યારબાદ રાત્રિએ જાગરણ કરવું. જો રાત્રિના સમયે જાગરણ ન થઈ શકે તો રાત્રિના 12 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુના નામનું સંકીર્તન કરવું, સત્સંગ કરવો. બીજા દિવસે જ્યારે પારણા છે એટલે કે સોમવારના દિવસે સવારના 9 વાગ્યા સુધી બ્રાહ્મણને 9 ધાનનું દાન કરવું, ગાય માતાને ઘાસચારો ખવડાવવો અને કોઈ દુઃખી વ્યક્તિ હોય તો પોતાની જે ઈચ્છાશક્તિ હોય, પોતાની જે સામર્થ્ય હોય એ અનુસાર એને દાન કરવું. આમ કરવાથી ભગવાન વિષ્ણુ
એ તમારા પર પ્રસન્ન થાય છે અને તમને આ અપરા એકાદશીનું જે વ્રત છે એનું પુણ્ય પ્રાપ્ત થાય છે। ખાસ કરીને અપરા એકાદશીના દિવસે ગંગા સ્નાન કરવું એ પવિત્ર છે, કોઈ નદી સ્નાન કરવું પવિત્ર છે, પણ આ કોરોના કાળમાં શક્ય ન હોવાથી જ્યારે સવારમાં આપણે સ્નાન કરતા હોઈએ ત્યારે જળની અંદર તુલસીના પત્રને પધરાવી એ પાણીથી સ્નાન કરવાથી કોઈ પણ તીર્થ કે કોઈ સરોવરમાં સ્નાન કર્યાનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે। ભગવાન કૃષ્ણ એવું પણ બોલ્યા છે કે મકર સંક્રાંતિમાં ગંગા સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, શિવરાત્રિના સમયે કાશીમાં ભગવાનના દર્શન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, તે જ પુણ્ય જો કોઈ વ્યક્તિ અપરા એકાદશી રહે છે તો તેને તે જ પુણ્ય પ્રાપ્ત થાય છે। આજ દિવસે ખાસ કરીને સત્ય બોલવું, ખોટું ન બોલવું અને જેમ બને તેમ લોકોની સેવા કરવી, અને બીજું ખાસ તો બીજું કંઈ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું, કારણ ઉપવાસનો મતલબ જ એ થાય છે। ઉપસમીપે વો વાસ, એનો મતલબ ભગવાનની જે નજીક રહેવું તે જ ઉપવાસ છે। માટે યાદ રાખો, જેમ બને એમ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું એ જ સાચો ઉપવાસ છે। બાકી તમે નિરાહાર કરો, ફળાહાર કરો કે ગમે તે રીતે કરો, પણ ખાસ કરીને ભગવાન જે વિષ્ણુ છે એનું નામ ધારણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું